નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર એક એવી ઘટનાની વાત કરવાની છે કે આઈસીયુની અંદર દાખલ દર્દીની આંખ છે તે ઉંદર કોતરી ગયો. આવી જ એક બીજી ઘટના છે તે પણ અગાઉ બની હતી. આ કઈ હોસ્પિટલની અંદર ઘટના બની છે તેમજ આ ઘટના અંગેની પૂરી માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે, તો થોડો ટાઈમ કાઢી આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો. આનાથી મોટી બેદરકારી છે તે શું હોઈ શકે અને દર્દીનું સારવાર દરમિયાન મોત પણ થયું છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરી પહેલાં ખાસ વિનંતી છે, 83% ગુજરાતી લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે એને પ્રેસ કરવા વિનંતી. તો ચાલો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરી. મિત્રો, કેવી ઘોર બેદરકારી કહેવાય કે આઈસીયુની અંદર દાખલ દર્દીની આંખ છે તે ઉંદર કોતરી ગયા છે. આવી બીજી ઘટના બની છે, અગાઉ પહેલી ઘટના પણ બની હતી. કોરોના મહામારીની વચ્ચે હોસ્પિટલની બેદરકારી છે તે સામે આવી છે. આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા એક દર્દીની આંખ છે તે ઉંદરે કોતરી નાખી હતી. સારવાર દરમિયાન આ શખ્સનું મોત પણ થઈ ગયું છે. આ ઘટનાની મેયરને જાણ થતાં તેને તપાસના આદેશ પણ આપ્યા છે અને કડક કાર્યવાહીનું આશ્વાસન પણ તેમણે આપેલ છે. મિત્રો, 24 વર્ષના શ્રીનિવાસને શ્વાસ લેવાની તકલીફ પડી હતી, એ બાદ રવિવારે તેમને રાજાવાડી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરના જણાવ્યા અનુસાર તેમના મગજની અંદર તાવ છે તે ચડી ગયો હતો. કિડનીમાં પણ તેમને દુખાવો હતો, એના કારણે શ્રીનિવાસને આઈસીયુની અંદર દાખલ કરવામાં આવ્યા હતા. હવે આ ઘટના છે તે મંગળવારે 3 વાગ્યે ઘટી હતી. સવારે જ્યારે શ્રીનિવાસના સગા સંબંધીઓ છે તે તેની આંખમાંથી લોહી નીકળતું જોયું તો તેણે તાત્કાલિક તેને આ અંગે હોસ્પિટલના પ્રશાસનને જાણ કરી હતી. જ્યારે આંખની તપાસ કરવામાં આવી તો ઉંદરે આંખ કોતરી નાખી હોય તેવી જાણકારી છે તે સામે આવી હતી. એ બાદ દર્દીના પરિવારે હોસ્પિટલની અંદર ભારે હોબાળો છે તે પણ કર્યો હતો. 4 વર્ષ પહેલાં આવી જ એક ઘટના છે તે બની હતી. 4 વર્ષ પહેલાં કાંદીવલી વિસ્તારના શતાબ્દી હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના છે તે સામે આવી હતી. અહીં પણ કોમામાં જતા રહેલા એક દર્દીની આંખ છે તે ઉંદર છે તે કોતરી ગયો હતો. મિત્રો, આ ઘટના છે તે મુંબઈની સરકારી હોસ્પિટલની અંદર ઘટી હતી, જેમાં દર્દીની આંખ છે તે ઉંદર કોતરી ગયો હતો અને હોસ્પિટલનું નામ છે તે રાજાવાડી હોસ્પિટલનું નામ છે. મુંબઈના મેયરે આ સમગ્ર ઘટના છે તપાસના આદેશ છે તે પણ આપી દીધા છે.